જેણે જેણે પણ મેલીને જીતી લીધી તેના માટે તો 24 કલાક હાજર રહેનારી મેલી. રસ્તે જતા દુનિયા મરતા ફરતા કદાચ મારો મેલણી નું નામ નહીં અને ગાડી નો સેલ કે બાઇક ની કીક મારી હોય ને, ભલે મોટા મોટા હાઈવે હોય, ભયાનક ખતરનાક રસ્તાઓ હોય, પણ એક વાર મને યાદ કરી અને ગાડી નો સેલ મારજો, એક વાર મને મેલણી ને યાદ કરી બાઇક ની કીક મારજો. રસ્તે જતા એ પંથે માર્ગે જતા વચ્ચે ઘોટો કે ખીલી આવી ગયો હોય, હું કદાચ તમારી બાઇક ના પંચર પડી જાય, 10-12-15 કિલોમીટર ખેડવાનું ચાલવાનું થાય, એ સમય તો કદાચ મારો ભાવિક હોય ને, તો તમે મને મેરડી ની યાદ ના કરો, પણ તમારા માટે પંચર વાળી બની જવું એ મેરડી. ડગલે ને પગલે નાની નાની બાબતે દરેક ને બહાર રાખનારી માતા, જે જે મને ભાવ આવે છે, જે જે મને ભક્તિ આવે છે, જે જે મને હેત કરે છે, એના માટે તો ખાવામાં પોકરી ના આવવા દઉં. હું એ મેં પડ્યો કદાચ મારા નોમ નો પડ્યો હોય વડે જમવા દેતા, એક પડ્યો નહીં તમારી કુળદેવી નું કદાચ મારી જેવી મેરડી નું નોમ દઈ અને પડ્યો કદાચ ધરી આંખો બંધ કરી અને મન થી સ્મરણ કરી કદાચ તમારી ચામુંડ માતા મહાકાળી માતા એક વાર ધરો બીજો કર્યો નહી, મન થી સ્મરણ કરો તમારી ચડવ માતા મારા જેવી ઉગતાની મેળવી બીજો કર્યો લઈ સ્મરણ કરો તમારા પિતૃ પૂર્વ શિકોતર માતાઓ ને, અને ચોથો કર્યો લઈ ધ્યાન ભગવાન જેની તમે ભક્તિ કરતા હોય, જે ભગવાન ને તમે માનતા હોય, ચાહે રામ હોય, હનુમાનજી હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે શંકર હોય, એ ચોથો કર્યો કદાચ ધરી તમારા ભગવાન ને સ્મરણ કરી અને પોસમો કર્યો કદાચ તમે મોઢે ઉતારો ને તો ચાર ધામ ની યાત્રા જાય દઉં જણાવી. એ કદાચ મારા નામ થી કોઈએ કદાચ પ્રસાદ કરી અને યાદ કરી અને કદાચ કોર્યો મૂક્યો છે, એ કોર્યા તમને મારવા કદાચ ઝેર ઉમેરવું લેવું હોય તો એ ઝેર અમે વાળા ચડાવું બનાવવા મારા કદાચ ભૂલ થી ચાર પાંચ પોકરી મનમાં મોઢામાં લઈ જઈ ખાવામાં રહી જઈ હોય કદાચ ખાતા ખાતા કદાચ પોકરી આવી જાય ને, તે પોકરી એના માથા જઈ મારું એ મેળવી. મારા ભક્ત ને ક્યાં તકલીફ ના પડે એવી અંબાર ના કરારી માતા, પણ કોના માટે 24 કલાક મને મેળવી ને યાદ કરતા હોય, જે 24 કલાક મારા વગર રહી ના શકતા હોય, એના માટે તો 24 કલાક જોડે જોડે હારો હાર રહેવો. હું તો એ માતા છું જગત માં હરો ફરો સાધન લઈ જતા હોય અને તમારો કોઈ વાત દોષ હોય નહીં અને જગત માં કોઈ દુષ્ટ માણસ વગર કોમ ની ગાર ઉડી જાય ને તેના આગળ જતા ઘોડા એઠો પાડું એ મેળવી. તમે ઈમાનદાર તમારી માતાના નામ થી રહેતા હોય અને દુનિયા જગત ને કદાચ કોઈ વસ્તુ લેવા જાઓ
કરિયાણા દુકાને કરિયાણો લેવા જાઓ અને એ કરિયાણા વાળો જો કદાચ તમારી ચેતરપિંડી કરી 500 ગ્રામ વધતું મત કદાચ 50 ગ્રામ ઓછું હાલે ને તેની પીઢીએ લોક મારી લાવો એ માંગી આવું ડગલે ને પગલે કદાચ દરેક દીકરા વાળા દરેક મારા ભક્ત ની અંભાર રાખતી હોય તો ચિંતા શેની રાખો ડર શેનો રાખો તમે આવી નાની નાની ઝીણવટ વાતોમાં કદાચ તમારું એક અનાજ નો કણ ના જવા દઉં હું મેળી જીવી હોય મારો હેત જેવો હશે મારો પ્રયાસ જેવો હશે અને જગતમાં એવા ભક્ત બની જાઓ દુનિયા તમારી જોડે છીટર પિંડી કરતા 1000 વખત વિચાર કરે હું મેળવી આવું કરો તમને એવું લાગતું હોય કે મારો વગરતી નહીં એટલે લાગે કે તમારા જે દુઃખ તમારી જે વાત લઈને આવ્યા હોય અને એ વાત તમારી પૂરી ના થતી હોય તારે મોડો નિરાશ થાય મારા એવા શું કરવાનું મારા એવા શું ગુના આ કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન મારો વગરવા તૈયાર નથી પણ હું મેરડી એવું કહું છું પેલા રવિવાર આવ્યા પેલા રવિવાર મારા પારે વાત મૂકી અને પેલા રવિવારે જો તમારી વાત પૂરી કરી દીધી હોત ને તો આજ તમારી આ ભક્તિ ના જાગૃત હું મેળવી આવે પેલા રવિવાર આવી અને પાંચ રવિવાર ભરતા ભરતા તો જો કદાચ બધાને સુખ શાંતિ આપી દીધી હોત ને તો આજ તમારી માતા નો એડો ના લાગે આ કુળદેવી પ્રત્યે ભાવ ના જાગૃત તમે જે બોલો ને એ તો હું છું પણ તમારી જે આગળ જતા હિતકારક હોય આગળ જતા ભવિષ્યમાં કોઈ નુકસાન ના પડવાનું હોય આગળ જતા તમે એકદમ સુખ શાંતિ થી રહેવાના હોય એવું તમારું ભવિષ્ય નિર્માણ બેઠી બેઠી કરતી હોય આવું બોલું છું લખવા બે હું મેરડી એટલે વિધિના લેખ માં કદાચ લખાયું હોય ના લખાયું હોય પણ વિધિના લેખ હું વિધિના લેખ મૂકવાનું સામર્થ્ય મારા માતાના નહીં પણ તમારી ભક્તિ નું એવું સામર્થ્ય છે મને મજબૂર કરી દે વિધિના લેખ પૂછવા એટલે ભક્તિ કરતો એવી કરજો હું એટલી બધી રાજી થઈ જઉં એટલી બધી પ્રસન્ન થઈ જઉં કે ઘેર આવી રોજ રોજ તમારા ઘેર આવી સપને આવી હું તમારા પૂજવાના એક દેવ બતાવી દઉં એ દેવ પૂજી રાજી રહેતો મારા સાનિધ્ય ના આવતા તો હું એની રાજી રહી ભૂલી જજો અમારું માતા કોઈ વાંધો નહીં પણ એટલું કહું છું મારો ઉદ્દેશ એ છે દેવી શક્તિના અસ્તિત્વ પર વિશ્વાસ કરો મોનો એનો મોનો એ મરી નહીં દેવી માતાઓ જાગતી છે ઠેર ઠેર કે છે પેલા બનતું પેલા કદાચ ભૂવા તોડતા માતાઓ તોડતા તારે કદાચ આવી દુર્ગુરુ પડદે વાતો કરે આ તો હરા હળ કડીમાં પડદે જુદો તો નસીબ મારા તમારા વડીલો કરતા તો તમે ક્યાં આવો કદાચ મારા જેવી માતા તમારા બાપ દાદા એ નહીં જોઈ રહ્યા હું મેળવી જઉં છું તમારા દાદા જ્યાં તમારા પપ્પા જ્યાં પૂછજો કોઈ ઉંમર લાયક વડીલ હોય ને લાવજો મારા સાનિધ્ય 5 રવિવાર 2 રવિવાર ખાલી બેહાડજો હાથ જોડીને કહી દેશે કે ધન્ય છે આજની 80 વર્ષની ઉંમર તારા જેવી માતા નહીં જોઈ મારા વખાણ નહીં કરતી બધા આસ્તિક જ છે કોઈ નાસ્તિક નહીં ત્યાં સુધી એના પોતાને પરચો ના મળે અનુભવ ના થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ
કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન ઉપર વિશ્વાસ કરવા તૈયાર આ તમારો બધાનો વિશ્વાસ મારા પાણી બંધ થયો છે એનું કારણ શું છે એનું કારણ શું છે તમારો વિશ્વાસ એટલે બંધાયો કે એક રવિવાર આવ્યા ને અને 10 પ્રમાણ મેં મેલી આવ્યા એટલે વિશ્વાસ ટકી રહ્યો કોઈના 25 રવિવાર થયા કોઈના 40 રવિવાર થયા કોઈના 15 રવિવાર થયા કોઈના 11 રવિવાર થયા પણ રોજ એક નવી આશા જાગે કે હાય આજે જઈ આવું એમ કરતા 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 કઈક માણસો ના 45 રવિવાર ક્યારે કોઈ મારા સાનિધ્ય બેઠા છે એની ઉમેરણી રાજી છે મેં તો કીધું નહીં 40 રવિવાર ભરજો મારો હેત લાગી ગયો મારો હેત લાગી ગયો મારે ભક્તિ નો નશો જાગી ગયો ચાલતું નહીં મારા વગર રમાતું નહીં દુનિયા ગમે તે કે મેરડી મેરડી છે જેવો ભાવ જાગી ગયો કે માતા તું એક દાડો ખાલી રવિવાર નું પ્રવચન ના મૂકું ને તો અમે માછલી ની જેમ તડપી જઈએ આવી તડપ જાગી ગયો હેત બંધ અવાલ થયો આ પ્રેમ થયો આ ભક્તિ થઈ મારા સિવાય બીજું તો કઈ ઉદય નહીં ભલે જન્માષ્ટમી જેવી જન્માષ્ટમી જઈ મારા હાચા ભાવિક હશે ને એને તો કે ભલે જન્માષ્ટમી રહી પણ મેરડી ના પારે જઈએ